કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પાછા મળ્યા નવી રીત સાથે. આજે કરવાનું છે, ગયા પિરિયડ સુધીમાં આપણે કાર્લ પિયર્સન અને વિકિરણ આકૃતિ બધું પતાવી દીધું. હવે આપણે એમાંથી શું કરવાનું નથી. હવે આપણે જે કરવાનું છે એ છે સ્પીયરમેનની રીત, જે આ ચેપ્ટરની છેલ્લી રીત છે. એના પછી આ ચેપ્ટરમાં કશી નવી રીત બાકી રહેતી નથી. હવે જયારે વાત કરીએ સ્પીયરમેનની, તો તમને લોકોને મેં આગળના પિરિયડમાં બહુ બધું ભણાવેલું છે, યાદ કરો થોડું, જેમાં તમને કીધું હતું કે કાર્લ પિયર્સને શું કર્યું, જેને ગણી શકાય એવા ચલોનો વચ્ચે કેવો સંબંધ છે જાણી શકાય એ કાર્લ પિયર્સને શીખવાડ્યું. જેને આપણે કહેતા હતા સંખ્યાત્મક ચલ, બે સંખ્યાત્મક ચલ વચ્ચે કેવો સંબંધ છે એ જાણવું હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ થાય. અને જ્યારે ગુણાત્મક ચલ વચ્ચે સંબંધ જાણવો હોય તો કાર્લ પિયર્સન કહે છે ગુણાત્મકનો કોઈ સંબંધ હોય નહીં. પણ સ્પીયરમેને પોતાની રીત આપી, સ્પીયરમેનની ક્રમાંક સહ સંબંધાંકની રીત જે સ્પીયરમેને આપી. અને સ્પીયરમેને આપણને એવું કીધું કે ગુણ હોય તો પણ આપણે એની વચ્ચે સંબંધ શોધી શકીએ છીએ. તો કેવી રીતે? એણે જે પોતાની રીત છે એ રીતનું નામ જ આપી દે, સ્પીયરમેનની ક્રમાંક સહ સંબંધાંકની રીત. ક્રમાંક એટલે કે નંબર આપો, જ્યાં આપણે માપી નથી શકતા કે કઈ વ્યક્તિ કેવી રીતે છે, આપણે માપી નથી શકતા, ત્યાં આપણે શું કરીએ છીએ, નંબર આપીએ છીએ. આ પહેલા નંબરમાં, આ બીજા નંબરમાં, આ ત્રીજા નંબરમાં. અને એ પરિસ્થિતિની અંદર આપણે નંબર આપીને એ બંને વચ્ચે સંબંધ કેટલો એ શોધીએ છીએ. તો જ્યારે નંબર આપીને શોધવામાં આવે તો એને કહેવાય ક્રમ આપીને શોધવું. એટલે એ રીતનું નામ એણે કીધું છે ક્રમાંક સહ સંબંધાંકની રીત. આજે આપણે એ મેથડ શીખવાની છે. એટલે કે અહીંયા દાખલામાં તમને ઉદાહરણ નંબર 20 આપેલો, ઉદાહરણ નંબર 20. અને એ ઉદાહરણ નંબર 20 માં દાખલો મોટો છે, આના કરતા નાના નાના દાખલાઓ બી છે, પણ મેં એવો દાખલો પસંદ કર્યો છે કે જેની અંદર બધું જાય છે. અને એના પરથી તમે ઓછા ઓછા 10 દાખલા બીજા કરી શકો. હોમવર્ક આપવાનું છે ને, 10-15-20 દાખલા આપી દઉં આજે હોમવર્ક, એટલે પતી જાય, ચેપ્ટર પૂરું થઈ જાય. એટલે આજે ઉદાહરણ નંબર જે 20 છે એની અંદર બધું જ તમે સમજી શકો એવું છે. અને એની જે રીત છે સ્પીયરમેનની ક્રમાંક સંબંધાંકની જે રીત છે એનું સૂત્ર મેં અહીંયા લખ્યું છે. સૂત્ર શું છે ધ્યાનથી સમજો. આર બરાબર, આર તો એટલા માટે કારણ કે સહસંબંધાંક શોધવાનો છે, અને સહસંબંધાંકને આપણે શું કહીએ છીએ આર. તો આર બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર, ડી નો વર્ગ અને એનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર, પ્લસ સીએફ ભાગાકારમાં એન એન સ્ક્વેર માઇનસ 1. હવે તમે કહેશો સાહેબ આ સૂત્ર યાદ રાખવાનું, આમાં આમ તો બે સૂત્રો છે. તમે જો તમારી ચોપડીમાં જોશો તો બે સૂત્ર આપ્યા છે, એક સૂત્રમાં સીએફ આપેલો નથી અને એક સૂત્રમાં સીએફ આપેલો છે. સર ક્યારે સીએફ વન ક્યારેક ના હોય કયું સૂત્ર, ક્યારે આપણે એક જ યાદ રાખવાનું, જન જન નહીં, સીએફ સાથે જ લખવાનું. સીએફ ના હોય 0 લખીશું, વધારે વધારે શું થાય. એટલે યાદ એક જ રાખવાનું, યાદ શું રાખવાનું, એક જ સૂત્ર, કમાલ સર ની રીત, એક જ યાદ રાખો, બીજું યાદ જ ના રાખશો. સીએફ શું છે આગળ શીખવાડીશ, પછી વાત કરીશું સીએફ માટે, સીએફ કોને કહેવાય પછી વાત કરી, પહેલા બીજું બધું તો જોઈ લઈએ, જેના વગર દાખલો થાય એવો જ નથી. તો આખા સૂત્રમાં તમને બધી જ ખબર, એકને છોડીને, ડીને છોડીને. હવે વિચારો એક સાહેબ આમાં શું ખબર, એક તો એક જ હોય ને, છ નીચે એન કેટલા, અહીંયા કેટલા છે અવલોકનો, 1, 2, 3, 4, 5, 6, 7 અહીંયા અવલોકન નથી સાહેબ, સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ હોય તો 8 વિદ્યાર્થી છે, તો એન બરાબર 8, 8 નો વર્ગ કરવાનો છે, 1 કરવાનું છે, આ બધું તો સરખું જ. બસ ખૂટે છે તો સીએફ ની વાત તો પછી કરીશ, એટલે ખૂટે છે તો સારી, એક આ ડી નો વર્ગ શું છે, આ ડી છે શું. તો જો આપણે ભલે ગુજરાતી મીડિયમમાં ભણી
પણ આપણને થોડું થોડું ઇંગ્લિશ આવડવું બહુ જરૂરી છે. સાહેબ કેમ જરૂરી છે ઇંગ્લિશ આવડવું? આ ડી સમજવા માટે, કારણ કે ના તો ડી નહીં ખબર પડે. આ ડી શબ્દ ગુજરાતી નો નથી આવ, એ તમને હમણાં સાબિત કરું. ડી એ ઇંગ્લિશ શબ્દ પરથી આવે છે. ઇંગ્લિશમાં ડિફરન્સ કહેવાય, ડિફરન્સ. ગુજરાતીમાં કહેવાય તફાવત, અને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ. આ ડિફરન્સ નો ડી છે, તફાવત નો ટી નથી લખતા. ચલો આ લોકો ગુજરાતી મીડિયમમાં જો ટી લખતા હોય તો આપણને ખબર પડત ને, તફાવત નો ટી. પણ સારું કરતા જ નથી ને આવું. આમ કે છે તમે ગુજરાતી મીડિયમમાં સૂત્રો શીખવાડે બધા ઇંગ્લિશ મીડિયમમાં, કઈ નહીં વર્ષોથી ચાલતું હોય સમજવાનું. તો ડી એટલે ડિફરન્સ, એટલે આપણે થોડું થોડું ઇંગ્લિશ શીખતા રહેવાના, તો બધું સહેલું છે. તો ડી એટલે ડિફરન્સ, અને આ ડિફરન્સ નો વર્ગ છે એટલે ડી સ્ક્વેર છે. અને માટે ડિફરન્સ ડિફરન્સ પરથી ડી લખાય છે. હવે ડિફરન્સ કોનો, તફાવત કોનો, કેવી રીતે ખબર પડે? એક જ રીત ખબર પડવાની. સાહેબ આ રીતનું નામ શું છે? નામ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. ક્રમાંક શબ્દ આવે છે, ક્રમાંક, ક્રમ આપો, નંબર આપો, કોણ પહેલો નંબર, કોણ બીજો નંબર, ક્રમ આપો. અને ક્રમાંકોનો તફાવત એટલે કે ડી. ડી એટલે તફાવત, ડિફરન્સ. કોનો ડિફરન્સ? ક્રમાંકોનો ડિફરન્સ. હવે આપણે ક્રમાંકનું બી થોડું ઇંગ્લિશ શીખી લઈએ. ક્રમ એટલે નંબર, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર. અને એને ઇંગ્લિશમાં કહેવાય રેન્ક, ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક. નંબર આપો, તો એ જ વાત થાય છે આપણી જોડે કે નંબર આપવો. તો પહેલો નંબર કોનો, બીજો નંબર કોનો, ત્રીજો નંબર કોનો, એ તો જોવાનું. પણ ઇંગ્લિશમાં એને કહેવાય રેન્ક. સાહેબ આમાં ઇંગ્લિશની ક્યાં જરૂર છે? આગળ ખબર પડશે ક્યાં જરૂર છે, ભક્તે જરૂર છે, એના વગર ચાલતું નથી. હવે દાખલાની શરૂઆત કરી. આપણી જોડે બે ક્રમ હોવા જોઈએ, અને એ બે ક્રમો વચ્ચેનો તફાવત એટલે કે ડી, અને પછી વર્ગ કરતા તો તમને આવડે જ છે. તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ છીએ અને ક્રમ આપવાનું શરૂ કરીશું. કેવી રીતે સમજો, આ ઉદાહરણ 20 માં તમે સ્ટેટ અને એકાઉન્ટના માર્ક્સ આપ્યા છે. ગુજરાતીમાં લખી છે આંકડા શાસ્ત્ર નામાના મૂળ તત્વો. આપણે અહીંયા શોર્ટમાં ઇંગ્લિશમાં લખીએ સ્ટેટ અને એકાઉન્ટન્સી રજન્ટ. આંકડા શાસ્ત્ર તો આટલી મોટી જગ્યા લોકો લખવાનું હોય આટલું ખાલી, એના કરતા એટલે ટૂંકમાં પતાવી દો પૂરું થઈ જાય સ્ટેટ. પેલું નામાના મૂળ તત્વો એટલે આટલું પૂરું થઈ જાય, લખવાનું હોય ખાલી આટલું. એટલે એના કરતા એક્ઝામમાં બી ટૂંકમાં લખશો માર્ક્સ મળશે, ટેન્શન નહીં લેવાનું. પૂરેપૂરું લખવાનું નહીં, ટૂંકમાં લખવાનું. એટલે લખી નાખ્યું મેં ટૂંકમાં. એકને કીધું એક્સ, બીજાને કીધું વાય. હવે મારે એક્સ વાય ની જરૂર નથી, આ તો માર્ક્સ છે સાહેબ. માર્ક્સ ઉપરથી પહેલા તો નંબર તો આપો, પહેલો નંબર કોનો? હવે તમે પહેલો નંબર કેવી રીતે આપશો? કોને પહેલો નંબર અપાય? ઓછા માર્ક આવે એને કે વધારે માર્ક આવે? ખબર જ છે સાહેબ, વધારે માર્ક આવે એટલે પહેલો નંબર. તો આ બધા 8 વિદ્યાર્થીઓના માર્ક્સ આપ્યા, તો આમાંથી પહેલો નંબર કોનો? આપતા જાઓ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, આઠમો નંબર સુધી જશે, કારણ કે 8 જ વિદ્યાર્થી છે. એક વખત આવું થયું તો જોક યાદ આવે છે. ઘરે જઈને પપ્પાને કે પપ્પા મારો પહેલો નંબર આવ્યો, તો કે જા જા જૂઠું ના બોલે, તું તો લાયક નહીં પાસ થવાને. તો કે ખરેખર પહેલો વાર? તો પપ્પાને ખરેખર ક્વેશ્ચન થયો, આ આરો પહેલો કેવી રીતે આવ્યો? પછી ક્લાસમાં જઈને મેડમને ફોન કર્યો કે મારા છોકરાને પહેલો નંબર આવ્યો. તો કે પહેલો જ આવે ને? તો કે કેમ, ક્લાસમાં એકલો તો છે, બીજું કઈ છે નહીં, પહેલો નંબર જ આવે, બાકી ફેલ થયો છે છોકરો. એટલે વસ્તુ એવી છે અહીંયા પણ, 8 વિદ્યાર્થી છે તો 1-8 નંબર અપાય, બીજો તો કોઈ નંબર હોય નહીં. તો આમાંથી પહેલો નંબર કોનો? નંબર આપવાનો છે આપણે, તો આપીએ નંબર જોઈએ. તો ફરીથી નંબર આપવો એટલે ઇંગ્લિશમાં કહેવાય રેન્ક આપવો. તો અહીંયા લખાય છે રેન્ક નો આર, નંબર આપવો. તો પહેલો નંબર, બીજો નંબર કોના આપવાનો છે? આ એક્સ ને. તો અહીંયા આર એક્સ આવું લખાય, કે આના આધારે હું નંબર આપી રહ્યો છું. સિમ્પલ, આપીએ નંબર જુઓ ધ્યાનથી. હવે બધાના માર્ક્સ જુઓ, કોનો નંબર પહેલો?
સાહેબ 90 ની લાઈન માં આટલો જ 98 જેના 90 છે આ બે જણ એવા છે જે 90 અને 90 ના ઉપર વાળા છે તો આ 98 ની સામે પહેલો નંબર એટલે 98 માર્ક્સ છે તો પહેલો નંબર અને અહીંયા 90 બીજો નંબર તો પહેલો અને બીજો નંબર અપાઈ ગયો હવે 90 અને 90 થી ઉપર વાળો કોઈ વધ્યો નથી તો જો 80 વાળું છે સાહેબ આવ્યું 80 બીજો કોઈ 80 વાળો નથી તો સાહેબ આને આપી દો ત્રીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર 70 વાળા જોઈએ સાહેબ 70 વાળા બે જ છે ત્રીજું કોઈ 70 વાળું છે જ નહીં આ 78 આ 75 તો 78 વધારે છે 75 ઓછા છે ત્રીજા પછી ચોથો નંબર આને આપી દો અને પાંચમો નંબર 75 વાળાને આપો હવે 60 વાળું સાહેબ આ એક જ છે એક જ નમૂનો છે 60 વાળો તો તમે 5 પછી જો આપો છઠ્ઠો નંબર 36 ને પછી આ 36 આ 25 આ બે ની વાત કરી તો 36 વધારે છે 25 ઓછા છે તો છઠ્ઠા પછી સાતમો નંબર આનો અને આઠમો નંબર સાહેબ આઠ નંબર અપાઈ ગયા પતી ગયો દાખલો પૂરો ક્રમ અપાઈ ગયા તો અહીંયા કોઈના માર્ક સરખા દેખાય બે જણના સરખા માર્ક્સ હોય કે ત્રણ જણના સરખા માર્ક્સ આવે તો દાખલો સહેલો જ્યાં સુધી સરખા માર્ક્સ ના આવે આ સીએફ જીરો હોય એક બી જગ્યાએ સરખા માર્ક્સ આવ્યા સીએફ આઈ એટલે અહીંયા તો સરખા નથી આ બાજુમાં બી સરખા આવે તો સીએફ આવવાના ચાન્સીસ ખરા પાછા હજી બાજુમાં જોવા પડશે પછી ફરીથી કે બે એના કોઈના સરખા છે આવશે ત્યારે આપણે એ વસ્તુ જોઈ લઈશું કોઈ ટેન્શનની વાત નથી સમજીએ વાતને ધ્યાનથી સમજો હવે આપણે બીજા આગળ આપવાના છે તો હવે વાત કરીએ પાછું ફરી આર આપો રેન્ક આપો ક્રમ આપો કોને સેવા વાયને વાયના આધાર એકાઉન્ટમાં કોનો પહેલો નંબર આવ્યો આઠ વિદ્યાર્થીઓ છે એ આઠે આઠમાં પહેલો નંબર કોનો એ હવે આપણે એકાઉન્ટના આધારે આપીએ તો સાહેબ આમાં 90 ની જ્યારે વાત કરી તો એક જ છે તો આ 91 જેના માર્ક્સ છે એનો પહેલો લેકાઉ માર્ક્સ આવ્યા હલો હવે 90 વાળો કોઈ છે જ નહીં કોઈ 80 વાળો છે હા સાહેબ છે ને 80 ની લાઈન વાળા ઘણા છે અરે બે જણ આ 84 86 આ બંને માંથી સાહેબ 86 વધારે છે તો આને આપો બીજો નંબર આ થયો મારો બીજો નંબર પછી આ 84 ત્રીજો નંબર જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક વસ્તુ કે એકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં પહેલો નંબર એક જ વિદ્યાર્થીમાં ત્રીજા નંબરનો જે વિદ્યાર્થી છે એનો પહેલો નંબર જ છે બંનેમાં એટલે બંનેમાં હોશિયાર સાતમા નંબરનો વિદ્યાર્થી બીજો નંબર જ છે એટલે એ બંને વચ્ચે કોમ્પિટિશન બરાબરની જામે આ પહેલા નંબરનો વિદ્યાર્થી અહીંયા ચોથો નંબર છે અહીંયા ત્રીજો નંબર છે એકમાં થોડો હોશિયાર છે થોડો આગળ પાછળ રહ્યા છે માર્ક્સમાં તો આ સરખામણી આપણને ખબર પડે છે એમ કઈ રીતે ખબર પડે છે રેન્ક આપવાથી ક્રમ આપવાથી તો એક થી ત્રણ નંબર તો અપાઈ ગયા ચોથો નંબર આપીએ સાહેબ 80 વાળું હવે કોઈ છે નહીં 60 વાળું 70 વાળું જોજો સાહેબ 70 વાળું કોઈ નહીં 60 વાળું જોજો આ છે ને આ ત્રણ જણા 60 68 62 આ ત્રણ જણ છે બાકી કોઈ 60 વાળું નથી તો સાહેબ હવે નંબર આપો આમાં ચોથા નંબર થી ચાલુ કરો એક થી ત્રણ તો અપાઈ ગયા ચોથો નંબર કોનો 68 વાળાનો તો આને આપો ચોથો નંબર સાહેબ પાંચમો નંબર 62 પછી 60 તો અહીંયા તમે જોઈ શકો છો 60 વાળા સુધીના બધા પતી ગયા હવે રહ્યા ખાલી બે 51 માર્ક્સ વાળા 55 માર્ક્સ સાહેબ આ બંને માં 55 વધારે તો અહીંયા આપો નંબર સાહેબ અહીંયા 6 સુધી તો પાઈ ગયા હવે સાતમો નંબર આ તો આને આપો સાતમો નંબર
અને આ બધો છેલ્લો નંબર 8 આની અંદર પણ બે વિદ્યાર્થીઓનો માર્ક સરખા છે નહીં અહીંયા પણ બે વિદ્યાર્થીઓનો સરખા માર્ક્સ છે નહીં અને એટલા માટે અહીંયા પણ સીએફ શક્ય નથી આ બંને માહિતી આપી હોય અને બંનેમાં ક્યાંય ભી થોડું પણ સરખું હોય ને તો અને તો જ આ સીએફ ની કિંમત મળે બાકી સીએફ લખવાનો જીરો અહીંયા કન્ફર્મ થઈ ગયું સીએફ ની કિંમત જીરો તો આ સૂત્ર ધારો કે તમે વાપરતા હો સીએફ ના લખો તો ચાલે આ લોકો ચોપડી વાળા એવું કહે કે ભાઈ રિપીટ થાય તો સીએફ લખો રિપીટ ના થાય તો સીએફ લખશો નહીં એટલે બે સૂત્ર બતાવે એકમાં સીએફ વાળું એકમાં સીએફ વગરનું આપણે એક જ યાદ રાખવાનું ના હવે જીરો લખો ભાઈ શું ફરક પડે છે જોઈએ છે આગળ દાખલો અહીંયા પતતો નથી દાખલો અહીંયા નથી પતતો આ તો મને RX અને RY ની કિંમત ખાલી મળી RX મળ્યો અને RY મળ્યો મારે તો શું જોઈએ ડિફરન્સ D તફાવત કોનો તફાવત ક્રમાંકોનો તફાવત તો આ બે ક્રમાંકો છે અને આ બે ક્રમાંકોનો તફાવત મારે અહીંયા શોધવાનો છે જેને કહેવાય D તો અહીંયા હું લખીશ D D એટલે ડિફરન્સ સાહેબ આ RX માંથી આ RY બાદ કરો આ બંનેની બાદબાકી કરીને અહીંયા લખતા જાઓ ડિફરન્સ તફાવત મળી ગયો હવે ગણા સાહેબ મારે RX માઇનસ RY નહીં શોધવું મારે તો RY માઇનસ RX શોધવું છે ચાલશે ભાઈ તફાવતની જરૂર છે કોઈ ટેન્શન નહીં પણ હા આવું નહીં ચાલે સાહેબ મારે તો એવી ઈચ્છા નહીં હતી મારે પહેલાં આમાંથી આ મારે આમાંથી આગળ બે આમાંથી આગળ બે આમાંથી આગળ એવું નહીં જે કરવાનું સરખું કરવાનું કાં તો આમાંથી આ બાદ કરો કાં તો આમાંથી આ કરો એવું કરો તો જવાબ તો અહીંયા પાછો કોઈની ઈચ્છા થાય ના ના આરું આ પહેલાં આપણે પહેલાં આમાંથી વાત કરી આમાંથી મજા આવે તો જવાબ તો આવી જાય છેલ્લે જવાબમાં કોઈ તકલીફ નહીં થાય પણ ચાલે નહીં કોઈ બી એક તફાવત શોધો RX માઇનસ RY કરો અથવા તો RY માઇનસ RX કરો કોઈ પણ રીતે તફાવત શોધો ચાલશે તો અહીંયા આપણે તફાવત શોધી કાઢીએ જોઈએ છે કેવી રીતે થાય છે સમજો જાણી તો ચાર માંથી ત્રણ જાય સાત એક સાત માંથી આઠ જાય તો માઇનસ એક ભૂલ ના કરતા નિશાનીમાં કેલ્ક્યુલેટર વાપરી લેજો એક માંથી એક જાય જીરો આઠ માંથી છ જાય બે પાંચ માંથી ચાર જાય એક ત્રણ માંથી પાંચ જાય માઇનસ બે બે માંથી બે જાય જીરો છ માંથી સાત જાય માઇનસ એક નાના હતા તેવું શીખતા હતા સાહેબ છ માંથી સાત ના જાય સાત માંથી છ જાય પણ હવે જાય છે વસ્તુ એવી છે નાના હોય તો આપણને એવું શીખવાડે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય મોટા થઈએ તો કે સાહેબ નાના હતા ત્યારે ખોટું શીખવાડતા પણ એવું ના હોય એ વખતે નાના લેવલનું શીખવાડે મોટા લેવલનું શીખવાડે બસ આટલો ફરક છે એટલે અહીંયા સરવાળો કરશો ને D નો સિગ્મા D શૂન્ય અને હંમેશા યાદ રાખજો એક વસ્તુ કહી દઉં છું તફાવતનો સરવાળો હંમેશા શૂન્ય જ આવે જો તમારો જવાબ શૂન્ય ના આવે ને એટલે સમજી લેવાનું ગણતરીમાં ક્યાંક તમે ભૂલ કરી દે અને બીજું એક માર્કનો પ્રશ્ન બી છે એક્ઝામમાં પૂછાય છે MCQમાં પૂછાય સિગ્મા D ની કિંમત લખો તમે કહો સાહેબ રકમ વગર કીધું છે સિગ્મા D ની કિંમત લખો રકમ તો આવી નથી તો D કેવી રીતે શોધું એટલે D લખો જીરો જ હોય એટલે આની કિંમત શું હોય જીરો જ હોય સિગ્મા D D નો વર્ગ નહીં D નો વર્ગ બદલાઈ શકે સિગ્મા D હંમેશા જીરો હોય ચેક કરો જુઓ છે આ એક પ્લસ એક માઇનસ ગયા બે ને એક ત્રણ ત્રણ માંથી બે જાય એક એક માંથી એક જાય જીરો પતિ ત્યાં માઇનસ બે માઇનસ પ્લસ બે ગયા એક પ્લસ માઇનસ એક ગયા પૂરું જીરો થઈ ગયું એટલે આ રીતે ટેલી કરી લેવાનું દાખલો આવડી જશે સાહેબ પણ મારે આ સિગ્મા D ની જરૂર નથી મારે તો સિગ્મા D સ્ક્વેર જોઈએ તો પહેલા D સ્ક્વેર તો શોધો પહેલું કામ D સ્ક્વેર શોધવાનું પછી D નો D સ્ક્વેર નો
સરવાળો કરો, ડી વર્ગ નો સરવાળો કરો. તો આનો વર્ગ કરો પેલા, એક નો વર્ગ એક, માઇનસ એક નો વર્ગ એ બી એક, જીરો નો વર્ગ જીરો, બે નો વર્ગ ચાર, એક નો વર્ગ એક, માઇનસ બે નો વર્ગ ચાર, શૂન્ય નો વર્ગ શૂન્ય, માઇનસ એક નો વર્ગ એક, અને આનો કરો સરવાળો. એને આપણે કહીશું સિગ્મા ડી નો વર્ગ. કરી એક ને એક બે, બે ને ચાર છ, છ ને એક સાત, સાત ને ચાર અગિયાર, એક બાર. તો સિગ્મા ડી નો વર્ગ આપણને મળ્યો બાર. સિમ્પલ. તો આપણો દાખલો થઈ ગયો. ચાલો હવે આખા દાખલામાં ફરી કહું છું, અહીંયા ક્યાંય રકમ સરખી મળી નથી, બે વ્યક્તિઓના માર્ક સરખા છે નહીં, ગુણ સરખા છે નહીં, અને એટલા માટે સીએફ અહીંયા મળશે નહીં. આગળ જોઈએ, ધ્યાનથી સમજો. હવે આપણને બધી કિંમત તો મળી ગઈ, બધી એટલે શું હતું, ખાલી સિગ્મા ડી સ્ક્વેરની તો જરૂર હતી, બધી કિંમતો મળી ગઈ. હવે આપણે કરવાનું શું છે, આ કિંમતને મૂકીએ, દાખલો ગણી નાખીએ, એટલે આપણું કામ ઈઝી થઈ જાય. જોઈએ, સમજો. આ એક તો એમને એમ લખું, છ પણ એમને એમ લખીએ, સિગ્મા ડી સ્ક્વેર. સાહેબ અહીંયા સિગ્મા ડી સ્ક્વેર મળ્યો મને બાર, અને મેં તમને પહેલા જ કીધું અહીંયા કોઈ પણ રિપીટ થતું નથી, સરખા માર્ક્સ વાળા નથી, માટે એને લખાશે શૂન્ય. અને ના લખો તો પણ ચાલે, સૂત્રમાંથી જ કાઢ નાખો સીએફ તોય ચાલે, નહીં હોય નહીં જંજક. પણ એવું પહેલા મેં એટલા માટે કીધું કે એક જ વસ્તુ યાદ રાખવી પડે, તકલીફ ના થાય. ભાગાકાર કરી એન, સાહેબ અહીંયા આઠ વિદ્યાર્થીઓ છે તો એન બરાબર આઠ, આઠ નો વર્ગ એન નો વર્ગ એટલે આઠ નો વર્ગ ચોસઠ, માઇનસ એક. હવે એક માઇનસ, ખાસ ધ્યાન રાખવાની બાબત શું છે, ધ્યાનથી સમજો. પહેલા જે પાછળ આપ્યું છે ને, એ પાછળ આખી ગણતરી કરી નાખવાની, આ પાછળની આખી ગણતરી કરો, એના પછી એક માંથી બાદ બાકી કરવાની, આ એક ને ત્યાં સુધી અડવાનું નહીં. ઘણા બધા સ્ટુડન્ટ ભૂલો કરો છો, એક માંથી છ જાય એટલે કે માઇનસ પાંચ, પછી શરૂઆત થાય એટલે પૂરું, બધું આવડ્યા પછી બી જવાબ જીરો દઈએ અને માર્ક્સ મળે નહીં. અને સામાન્ય રીતે આ દાખલો ત્રણ માર્ક્સમાં જ પૂછાય, અને આ દાખલાની શરૂઆત ક્યાંથી થાય ખબર છે, તમને ચોપડીમાં ઘણા બધા દાખલા એવા આપ્યા છે જ્યાં તમને અહીંયા આ આપી દીધું છે, ક્રમો જ આપી દીધા છે, આ તો અહીંયા માર્ક્સ આપ્યા છે, ગુણ આપ્યા છે, પછી ક્રમ મેં શોધ્યા. પણ તમારી ચોપડીના ઘણા બધા દાખલાઓ એવા છે જેમાં સીધે સીધા ક્રમ જ આપી દીધા છે, અહીંથી દાખલો શરૂ થાય, ખાલી તફાવત જ શોધવાનો. અને અમુક દાખલા તો એવા છે સીધો તફાવત જ હાલ દીધો, તફાવતોનો વર્ગ હાલ દીધો. આપણે બધું જ શીખે કેમ, કારણ કે હું તમને 10-15 દાખલા હોમવર્કમાં આપી શકું એક જ સાથે. અમુક દાખલા અહીંથી શરૂ થાય તોય ગણી શકો, અહીંથી શરૂ થાય તોય ગણી શકો. તો હવે તમે બધા દાખલા ગણી શકો, એના માટે થઈને મેં આ દાખલાઓ, આ દાખલો પસંદ કર્યો જેથી એક જ દાખલામાં બધું થઈ જાય. જોઈએ તો પહેલા હંમેશા જે પાછળની રકમ છે એને સોલ્વ કરો, ગણી નાખો, પછી એનો જે જવાબ આવે એને બાદ કરો. તો હવે આપણે એ કરવાનું છે, જોજો. સાહેબ પહેલા કૌંસમાં 12 વત્તા 0 તો જવાબ આવશે 12, 12 × 6 12×6 72 લખીશું 72. એ રીતે નીચે કૌંસમાં પહેલા બતાવો, 64 માંથી એક જાય જવાબ આવે 63, અને 63 નો ગુણાકાર 8 સાથે કરશો તો કેલ્ક્યુલેટરમાં કરવાનું ના આવડે, 63 × 8 કરો એટલે 504 જવાબ આવશે. તમારે અહીંયા લખવાનું 504, તો 63 × 8 504. હવે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે, એક તો લખો એમને, એકમાં તો કોઈ તકલીફ નથી. 72/504, તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં 72/504 કરશો એટલે તમારો જવાબ આવશે 0.1429. એક માઇનસ 0.1429,
આનો ભાગાકાર કરો એટલે 0.1429 તમારો જવાબ આવશે. અને હવે કરવાની વાત બાકી, 1 માંથી 0.1429 બાદ કરો એટલે 1 માઈનસ 0.1429 0.8571 આવશે તમારો જવાબ. અને 0.8571 એટલે આપણે લખી શકીએ સેવા 0.86 જેવો છે. અને આપણે કહી શકીએ છે કે 0.86. તો અહીંયા આપણો આખો દાખલો શું થાય છે, પૂરો થાય છે. દાખલામાં હવે કશું શીખવાનું રહેતું નથી. આ રીત કઈ હતી? સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. શરૂઆત ક્યાંથી થઈ હતી? તો સાહેબ શરૂઆત તો અહીંયા અહીંથી થઈ હતી જેમાં ગુણ આપેલા છે. ગુણના આધારે આપણે શરૂઆત કરી હતી. ગુણ થઈ ગયા એના ઉપરથી પહેલા શું આપ્યા? ક્રમ આપ્યા. ઇંગ્લિશમાં કહેવાય રેન્ક. ક્રમ આપ્યા પછી આ ક્રમમાં કોઈ પણ ક્રમ સરખો અપાયો નહીં, કારણ કે બધાના માર્ક જુદા જુદા હતા એટલે સીએફ ની કિંમત હતી નહીં. પછી આ ક્રમ આપ્યા પછી એનો તફાવત શોધ્યો, જેને આપણે ડિફરન્સ કહીએ. તફાવત કોઈ પણ રીતે શોધી શકો છો. આર એક્સ માઇનસ આર વાય કરો કે આર વાય માઇનસ આર એક્સ કરો, પણ જે કરો એ એક જ કરો. એટલે ડી મળે, ડી નો વર્ગ શોધ્યો એટલે મારે ડી ના વર્ગ ની જરૂર છે. આની આગળના એક ની જરૂર નથી, જે બી જરૂર છે મારે આની છે, બાર ની. તો સૂત્રમાં બાર વપરાય તો આપણે સૂત્રમાં બાર મૂક્યા. ગણતરી કરતા રહો, તમને શીખવાડી જ છે. હવે બીજા પીરિયડમાં આપણે મળીશું નવા દાખલા સાથે. અને એ નવા દાખલામાં સારી વસ્તુ શું હશે ખબર છે? સીએફ. જે નવું આવશે શું હશે? સીએફ. સીએફ કેવી રીતે શોધાય એ હું તમને બીજા દાખલામાં શીખવાડીશ. આજનો લેક્ચર પૂરો 10-15 દાખલા ગણી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.